નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણી પાસે અદિતિ જાબક જે છે, તમે એમનો ઇન્ટરવ્યૂનો વિડીયો તો જોઈલો જ હશે. આજે આપણે એમની સાથે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ માટેની એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સની ચર્ચા કરવાના છે, અને એ તમને કંઈક કહેવા બી માગે છે. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં ને બધા? હવે ટૂંક સમયમાં જ તમારી સ્કૂલ્સ ઓપન થવા જઈ રહી છે. અત્યાર સુધી તો એવું જ હતું કે બોર્ડની એક્ઝામ લેવાશે કે નહીં, લેવાશે તો માસ પ્રમોશન મળી જશે. બટ હવે સરકારે કહી દીધું છે કે માસ પ્રમોશન તો નહીં જ મળે, અને મહેનત કરીને જ એક્ઝામ પાસ કરવાની છે. તો હવે મહેનત કરતી વખતે તમારે હાર્ડવર્કની જોડે જોડે સ્માર્ટ વર્ક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે ટૂંકમાં તમારે કોઈ બી ટોપ કરવું હોય તો તમે ટોપરની સલાહ લો તો વધારે સારું છે. એમને કઈ ટ્રિક્સ વાપરેલી હતી એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તમારે બી જો એને જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમને આ વિડીયો તમે આખો જોશો તો છેલ્લે તમને ગીવ અવે એક્ટિવિટીના સ્વરૂપે તમને કેલ્ક્યુલેટર જીતવાનો મોકો પણ મળી શકે છે. તો તમે આ વિડીયોને છેક સુધી જોશો, આમની ટ્રિક્સને ફોલો કરશો, તમારું રિઝલ્ટ પણ સુધરશે, અને તમે આ ગીવ અવે એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કેવી રીતે કરવાનું એ જાણવા મળશે. તમને ફ્રીમાં કેલ્ક્યુલેટર પણ મળશે. હાય ફ્રેન્ડ્સ, તો તમારો હવે ટાઈમ નહીં બગાડીને હું આપણે આપણા મેઇન ટોપિક પર આવીએ, અને કેવી રીતે તમે તમારા એક્ઝામમાં તમારો કિંમતી સમય બચાવીને જલ્દી જલ્દી તમારું કેલ્ક્યુલેશન કેલ્સી પર કરી શકો એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો તમારે એવું કેલ્સી ચૂઝ કરવાનું છે કે જેના પર તમે તમારા એક્ઝામમાં ટ્રસ્ટ કરી શકો. અકાઉન્ટ અને સ્ટેટના પેપર માટે કેલ્સી જ આપણો એ સહારો છે. કેલ્સી વગર આપણું પેપર લખવું અશક્ય જેવું જ છે. એટલે તમારે સૌથી સારું અને બેસ્ટમાં બેસ્ટ કેલ્સી લેવાનું છે. મેં મારી બોર્ડની એક્ઝામ વખતે મારા ઘણા બધા ફ્રેન્ડ્સને જોયા છે, જે લોકો એક પેપર આપવા માટે બે કેલ્સી લઈ જાય, કે એક બગડે તો બીજું તો ચાલી જાય. પણ એવું બધું કરવા કરતાં તમે જો એક જ કેલ્સી સારું અને બેસ્ટ પસંદ કરશો તો તમને બે કેલ્સી લઈ જવાની પણ જરૂર નહીં પડે એક્ઝામમાં. મેં મારી એક્ઝામમાં કેશિયોનું કેલ્સી MJ12D યુઝ કર્યું, અને આઈ સજેસ્ટ કે તમે પણ એ જ કેલ્સી યુઝ કરો, બીકોઝ એના ઘણા બધા બેનિફિશિયલ પોઈન્ટ્સ છે આપણી માટે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કેશિયોનું જે કેલ્સી છે એ ટ્રસ્ટ વર્ધી છે, અને ટ્રસ્ટ એ આજના જમાનામાં સૌથી કિંમતી વસ્તુ છે. કહેવાય ને કે વિશ્વાસ એકવાર ગયો તો પાછો નહીં આવે, એટલે કેલ્સી પર વિશ્વાસ રાખો. અને આ કેશિયોનું MJ12D કેલ્સી તમારી માટે બેસ્ટ છે. અને કેલ્સી યુઝ કરતી વખતે સૌથી પહેલાં ડ્રોપ રેઝિસ્ટન્ટ બોડી, એટલે કે ભૂલથી તમારા હાથમાંથી જો છટકી જાય કે કેલ્સી પડી ગયું, એક્ઝામમાં હડબડીમાં બી પડી જાય, તો આપણને ચિંતા ના કરવી પડે કે એ બગડી જશે, તૂટી જશે કે સમથિંગ એલ્સ. કારણ કે કેશિયોની જે બોડી છે એ બહુ જ હાર્ડ છે અને એ જલ્દીથી તૂટે એવી તો નથી. આપણે બધા જ આપણી બેગમાં કંઈ રાખીએ કે ના રાખીએ, પણ સ્કૂલ જઈએ કે ટ્યુશન જઈએ કે ભણવા બી બેઠા હોઈએ ઘરે બી, તો કેલ્સી તો રાખીએ જ. અને બધા ચોપડા ઉચકવામાં ને ઉચકવામાં કેટલી બધી વાર આપણા હાથમાંથી કેલ્સી છટકી જાય છે. મને ખબર છે કે આપણામાંથી કોઈ પણ જાણી જોઈને કેલ્સી ફેંકે તો નહીં કે ચાલો કેલ્સી પડી જાય તો એક્ઝામ નહીં આપવી પડે, એવું તો કોઈ હોય જ નહીં ને. તો આપણે બધાથી ભૂલથી જો પડી જાય તો પણ આપણે ચિંતા કરવાની નથી, કારણ કે કેશિયોનું જે કેલ્સી છે તે તમારી એની બોડી જલ્દીથી તૂટે એવી નથી. અને જો ભૂલે ચૂકે બગડી જાય તો એની વોરંટી 3 વર્ષની છે, એટલે તમે તમારું 10મું 11મું 12મું ઇઝીલી કમ્પ્લીટ કરી શકશો એક જ કેલ્સી સાથે. કેશિયોના કેલ્સી સાથે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇન્ડિયન કોમા માર્કર હોય છે. ઇન્ડિયન કોમા માર્કર જે આપણને અકાઉન્ટ્સના પેપરમાં જ્યારે કોમા દર્શાવવાના હોય, લાંબી લાંબી લાખો કરોડોની ફિગર્સ હોય, ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આવી બહુ બધી ટ્રિક્સ કેવી રીતે યુઝ કરવાની, કેલ્સી પર કેવી રીતે એને ટ્રાય કરીને એક્ઝામમાં અપ્લાય કરવાનું, એ બધું આપણે આ જ વિડીયોમાં જોઈશું. એટલે તમે તમારી બુક્સ અને એક કેલ્સી અને એક પેન સાથે તૈયાર થઈ જાઓ. તો અદિતિ, તમે આ કેલ્ક્યુલેટરના તો બહુ વખાણ કરી દીધા, પણ મારા વિદ્યાર્થીઓને એ જાણવું છે કે આ બધા જે ફંક્શન આપેલા છે, આ 1 થી 9 તો મને ખબર પડે, પણ એ સિવાયના જે ફંક્શન્સ છે એને કેવી રીતે વાપરવાના, જો તમે એક આવો દાખલા દ્વારા જ સમજાવી દેતા હોય, કેમ કે આવો દાખલો આવે તો એ તો અલગ અલગ રીતે ઘણી બધી રીતે થતા હોય છે, તો એમાં તમે ટ્રિક વાપરી અને સમયને કેવી રીતે બચાવી શકો એ મારે જાણવું છે. તો આ એક દાખલો છે, તમે ડેમો બતાવો તો વધારે સારું. હા,
પણ એની પહેલાં આપણે જ વર્ષો જૂની ચાલી આવતી રૂઢિગત પરંપરાથી એકદમ ડિટેલમાં સોલ્વ કરીએ અને પછી એને ફાસ્ટ કેવી રીતે કરવાનો એ આપણે જોઈએ. બીજા બધા ફંક્શન્સ આપણે આના પછી જોઈશું. પહેલાં તો સાદી રીતે આપણા બધાને ખબર છે કે આને XI અને આને FI કહીએ છીએ, બરાબર. હવે આનું સોલ્યુશન અહીંયા તૈયાર જ છે, પણ આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ તમારી ખાતરી માટે. XI અને FI કેલ્ક્યુલેશનને થોડુંક ઇઝી બનાવવા માટે આપણે અહીંયા યુની વેલ્યુ લીધી છે, X-200/50, અને વીની વેલ્યુ લીધી છે, V=Y-10/5. તો ફર્સ્ટ માટે આપણે 750-200/50 કરીશું. 750-200/50 11 આવ્યા. એવી રીતે બીજાનું કરીએ તો 600-250 એટલે 8 આવ્યા. એવી રીતે જ તમારે આ બધું ગણતરી કરવાની, 1 by 1 એક એક લેવાના. હા, ફરી પાછું આ કોલમ માટે સેમ વસ્તુ, 30-10/5. પછી આ બેનો પાછો ગુણાકાર કરવાનો, જેને ઘડિયા આવડતા હોય એનું થાય, જેને ના આવડતા હોય એને પાછું કેલ્ક્યુલેટર વાપરવાનું. ઘડિયા આવડતા ભી હોય તો રિસ્ક થોડી લેશે કોઈ, બોર્ડ ની એક્ઝામ છે એટલે રિસ્ક ના લે. સાચી વાત છે. આ બે જે કોલમ છે એ જ કરતા કરતા લગભગ 15 મિનિટ તમારી એક્ઝામમાં ગઈ. 15 મિનિટ એક દાખલામાં બે કોલમને ફાડવી એટલે તમારી માટે આ બે કોલમમાં તમને કોઈ 2 માર્ક આપશે, એનાથી વધારે કોઈ કશું નહીં આપે. એટલે 2 માર્ક માટે 15 મિનિટ ફાડવી એ તો મૂર્ખામી કહેવાય બોર્ડની એક્ઝામ માટે. હવે એ આ જ વસ્તુ હવે યુ એન્ડ વીનું ગુણાકાર કરવાનો, તો યુવીનું કોલમ મળે બીકોઝ સૂત્રમાં અહીંયા સિગ્મા યુવી, સિગ્મા એટલે સરવાળો હોય. એટલે હવે 11 × 44, 8 × 2 = 16, 3 × 1 = 3 એવી કોલમ કરીને પછી આખો આનો સરવાળો કરવાનો. હવે 5th કોલમ એટલે યુ સ્ક્વેર જોઈશે, એટલે 11² + 8² + 3² + 6 એટલે વર્ગ આવડતા હોય. આ તો આપણે યુની વેલ્યુ નાની કરી, નહીં તો આનો વર્ગ કરીને લખવો પડતો, નહીં તો આ બેનો ગુણાકાર. એટલે આટલા મોટા મોટા વર્ગ તો આટલા નાના નાના છોકરાઓને તો ના જ આવડે. એટલે કેલ્સીમાં કરવા માટે આ પૂરા દાખલામાં જો તમે સાદી રીતથી કરશો તો લગભગ 1.5 કલાક તો જગ્યા. એટલે વિદ્યાર્થી તરીકે મારે એક એક સ્ટેપમાં કેલ્ક્યુલેટરની જરૂર પડશે. હા, અને આ તો આવ્યું. પછી નીચે જે બધાના ટોટલ આવ્યા છે એને રકમમાં મૂકવાનો. 7n આપણા છે, 1, 2, 3, 4, 5, 6, 7 એટલે એનની વેલ્યુ છે 7. સિગ્મા યુવી એટલે કે આ બેનો સરવાળો છે 209. પછી સિગ્મા યુ એટલે યુનો સરવાળો આવ્યો 51. વીનો સરવાળો છે 20. પછી સ્ક્વેર રૂટમાં એન 7, સિગ્મા યુ સ્ક્વેર 409. પછી સિગ્મા યુ નો સ્ક્વેર એટલે 51 સ્ક્વેર. પછી ઇન્ટુ 7, એવી જ રીતે 98, 20. આ સમજાવવામાં આટલી વાર લાગી એટલે ગણવામાં તો વાર લાગશે જ. હા, એટલે મતલબ તમને સૂત્ર આવડતું હોય પણ આ કેલ્ક્યુલેટરની ટ્રીક ના આવડતી હોય તો બી તમારો ટાઈમ તો બગડે. સૂત્ર એક લીટીનું જ છે, એ મોડે કરતા વાર નહીં લાગે, પણ દાખલો ગણીને આન્સર લાવતા વાર લાગશે. પછી તો સાદા ગુણાકાર જ કરવાના છે અને સ્ક્વેર રૂટ કાઢવાનું અને છેલ્લે આપણે આન્સર પર પહોંચીશું. 0.88 એટલો નાનો આન્સર આવ્યો. હા, દાખલો આવડો મોટો થયો. એટલે આને જ કેવી રીતે આપણે શોર્ટકટમાં કરી શકીએ અને કેલ્સીના જેટલા અજાણ્યા ફંક્શન છે આ પૃથ્વી પરના અજાણ ગ્રહો શોધવાના એની કરતા કેલ્સી પરના અજાણ બટનો શોધી આપણે. તો અદિતિ તમે સરસ, તમારે મગજની અંદર તો અમુક કેલ્ક્યુલેશન હશે જ, તો તમે આ વિદ્યાર્થીઓને એક એક ફંક્શન આ કેલ્ક્યુલેટરના બતાવી દો જેથી કરીને એ લોકોનો બી, જેવો તમારો સમય બચ્યો તો બોર્ડ એક્ઝામમાં, એવો એ લોકોનો બી જ્યારે બી એ લોકો એક્ઝામ આપે પછી 11th હોય કે 12th હોય એ લોકોનો સમય બચી જાય. સૌથી પહેલા આપણે GT નામનું ફંક્શન યુઝ કરીશું. GT નું ફૂલ ફોર્મ થાય છે ગ્રેન્ડ ટોટલ. એની માટે જો સપોઝ આપણને 2 કોલમ આપ્યા હોય, XI અને FI, જે સ્ટેટના બધા જ દાખલામાં મોસ્ટલી આપેલા હોય છે. સપોઝ આની વેલ્યુ પહેલામાં આપણે 8, 23, 11, 17, 15, 24, 26, 38, 14,
18 આટલી મળી છે અને હવે આપણે xi અને fi નો ગુણાકાર કરીને આનું ગ્રાન્ડ ટોટલ એટલે કે સિગ્મા xi fi જોઈતું હોય તો ઈઝી વેમાં કેવી રીતે આવવાનું? સાદી રીતે સૌથી પહેલાં બધા શું કરે, એક 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 ટોટલ લખે, ગુણાકાર કરીને લખે અને પછી છેલ્લે બધાનો સરવાળો કરતા જાય. પણ એવી બે બે હજામત કરવા કરતાં તમે એક જ વારમાં કેવી રીતે આન્સર લઈ શકો છો એ હું તમને બતાવીશ. કે તો તમારી પાસે જે બી કેલ્સી હોય એમાં સૌથી પહેલાં એસી દબાવીને તમારે 0 લાવવાનું છે. અને જો સપોઝ અહીંયા મેમરીનું સાઇન હોય તો એ મેમરી MRC દબાવીને ક્લિયર કરવાની છે. એટલે કે તમારા કેલ્સીમાં પહેલેથી કશું પણ સ્ટોર ના હોવું જોઈએ. હવે આપણે સાથે સાથે આનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો તમે બધા તૈયાર છો ને તમારા કેલ્સી સાથે? પહેલાં 8 × 23 184, 11 × 17 187, 15 × 24 360, 14 × 18 252. હવે આવે છે GT યુઝ કરવાનો ટાઈમ. તો હવે તમે જ્યારે બી GT દબાવશો એટલે તમને ડાયરેક્ટ આ બધાનો સરવાળો મળી જશે જે છે 1971. હવે જો કોઈને શંકા હોય તો આપણે ચેક કરી જોઈએ. 184 પ્લસ 187 પ્લસ 360 પ્લસ 988 252 1971 જોયું. આનાથી તમારું દરેક દાખલામાં આવું તો કેલ્ક્યુલેશન હોય જ છે. એટલે એક દાખલામાં બી જો તમારી 2 મિનિટ બી વચ્ચે તો એવી ઘણી બધી મિનિટો તમે નાની નાની ટાઈમ સેવ કરીને તમારો જે ટાઈમ છે એને ચેક કરવામાં, દાખલો ફરીથી ટ્રાય કરવામાં, કે કોઈ દાખલો ના આવડતો હોય કે એવા બધા માટે યુઝ કરી શકો છો. તો GT ફંક્શન તમારી માટે લગભગ એક વરદાન સમાન છે. હવે આપણે કેલ્સીના બીજા જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે એના પર આવીએ, જે છે એમ પ્લસ, એમ માઇનસ અને MRC. આ ત્રણેનો યુઝ કેવી રીતે કરવાનો હવે આપણે એ જોઈએ. હવે આપણે યુઝ કરીશું એમ પ્લસ, એમ માઇનસ અને MRC વાળા ફંક્શન. આ ત્રણ ફંક્શનમાં મેઇનલી શું હોય છે, સપોઝ કોઈક રકમ છે 2 × 4 કરવાનું છે, પછી આનામાં આપણે પ્લસ કરવાનું છે 15 × 17 અને માઇનસ કરવાનું છે 18 × 36. તો તમને લાગશે કે આ બધું GT ફંક્શન્સથી પણ અમે કરી જ શકીએ છીએ ને? તો હા, થઈ શકે. પણ જ્યારે તમે GT-વાળું ફંક્શન યુઝ કરશો તો એમાં શું થશે, આ 2 તો પ્લસ થઈ જશે પણ જે આ માઇનસ થવું જોઈતું હતું એ પણ એમાં પ્લસ જ થઈ જશે. એટલે GT ફંક્શનથી આ થોડુંક અલગ છે. તો આનો યુઝ કેવી રીતે કરવાનો? 2 × 4. હવે GT ફંક્શન યુઝ કરવા માટે આપણે અહીંયા = દબાવતા હતા, એની જગ્યાએ ડાયરેક્ટ એમ પ્લસ, 15 × 17, એમ પ્લસ, 18 × 36. હવે એમ પ્લસના બદલે એમ માઇનસ અને MRC. તો આપણો આન્સર આવશે આનો 385. આ છે તમારું એમ પ્લસ, એમ માઇનસ અને MRC ફંક્શન. આ બધાની માટે યુઝ કરવું ઇઝી પણ છે અને ટાઈમ સેવિંગ છે. હવે આપણે આ MU ફંક્શન યુઝ કરીશું, જેને મોસ્ટ કોમનલી કહેવાય છે માર્કઅપ ફંક્શન. માર્કઅપ ફંક્શન આમાં શું હોય કે સપોઝ મેં દુકાન ખોલી છે, મારી વસ્તુની સેલિંગ પ્રાઇસ ગમે સેલિંગ પ્રાઇસ પર મેં 20% ડિસ્કાઉન્ટ આપીને મારા કસ્ટમરને આપીશ અને એ જે ડિસ્કાઉન્ટ આપેલી પ્રાઇસ છે એ મારી પાસે 400 છે. 400માં અને મેં આના પર 20% ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો મારી એકચ્યુઅલ સેલિંગ પ્રાઇસ શું છે એ ફાઇન્ડ કરવા માટે આ MU ફંક્શન યુઝ થશે. સાદી ભાષામાં આપણે શું કરીએ કે આને સેલિંગ પ્રાઇસને 100 ધારીએ અને આને 20 ધારીએ
એટલે આ 80 આવે અને પછી ત્રિપદીની રીતે આપણે એનો સરવાળો એટલે એનો આન્સર લાવતા હોઈએ કે 80 400 રૂપિયા તો 100 કેટલા અને આવી રીતે આન્સર લાવવા કરતાં સીધી સાદી રીત છે 400 MU 20% એટલે આપણો ડાયરેક્ટ આન્સર અહીંયા આવી જશે. મારી સેલિંગ પ્રાઇસ જો 500 હોય અને એના પર જો હું 20% ડિસ્કાઉન્ટ આપું તો કસ્ટમર મને 400 રૂપિયા આપશે. એટલે આ બધી જ જે કેલ્ક્યુલેશન છે એ બધું અટકીને તમારો એક સ્ટેપમાં આન્સર આવી જશે. આનાથી બી તમારો ટાઈમ સેવ થશે. હવે નેક્સ્ટ ફંક્શન છે ચેક એન્ડ કરેક્ટ. આ એક્ઝામના ટાઈમમાં સૌથી યુઝફુલ ફંક્શન છે. આપણે આપણો જે દાખલો ગણ્યો છે એના પર એક ફરી વખત આપણે ચેક કરી શકીએ છીએ પોતાનો જ દાખલો, અને જો એક આંકડાની પણ ભૂલ હોય તો આપણે એને કરેક્ટ કરી શકીએ છીએ. અને જો તમે આવું ના કર્યું, આ ફંક્શનનો યુઝ જ ના કર્યો, તો તમારું એક આંકડાને લીધે બી 5 માર્ક જવાની સંભાવના છે. અને અકાઉન્ટ્સમાં એક આંકડો કે એક ઝીરો બી તમારો ખોટો થયો તો 11 કે 12 માર્કના દાખલા ખોટા પડી શકે છે. એટલે આ ફંક્શનનો યુઝ શીખીને મારી તમને એમ સલાહને બદલે સૂચન કહી શકો કે હું કહું છું કે તમારે આ કમ્પલસરી યુઝ કરવાનું છે જો તમારે સારા માર્ક જોઈતા હોય તો. હવે આપણે ફરીથી પહેલો જ દાખલો કરીએ. પહેલો એટલે પહેલી રીતનો, જ્યાં xi into fi શોધવાનું હોય. હવે આપણે આનો ગુણાકાર કરવાનો. પહેલાં આનામાં બી પહેલી એ જ ગાઈડલાઈન છે કે સૌથી પહેલાં તમારું કેલ્સી પર 0 દબાવીને મેમરી ક્લિયર કરી દેજો. તમે બી ગણ્યો મારી સાથે આ દાખલો. હવે આપણે આનામાં ચેક ફંક્શન યુઝ કરીએ. આ છે ચેક. આને દબાવવાથી પહેલું આપણને દેખાશે 18 × 15 = 270. સાચું છે તો અહીંયા નાનું ટીક કરી દેવાનું. પછી 16 × 26 = 416. 25 × 40 = 1000. 30 × 33 = 990. 31. મેં ભૂલથી અહીંયા 32ના બદલે 31 કર્યું. હવે શું મારે આખો દાખલો ફરીથી કરવાનો અને ફરીથી આ બધું કરીને જીટી કરવાનું ને કેટલી બધી વાર જાય? એના બદલે આપણે અહીંયા કરેક્ટ ફંક્શન યુઝ કરવાનું. કરેક્ટ એક વખત પ્રેસ કરીને જે સાચું છે એ 32, દેન ફરીથી કરેક્ટ. હવે તમે જોશો તો આન્સર આવશે 1472. એટલે હવે ડાયરેક્ટ આ જ સુધારવાનું રહેશે. આની જગ્યાએ સાચો આન્સર આવશે 4148. એટલે ચેક, એટલે આપણે જો ચેક ફંક્શન યુઝ ના કર્યું હોત તો અહીંયા જે આ છે એ ખોટું આવત, xi fi નો ગુણાકાર, અને એના લીધે σxi fi પણ ખોટું આવે. એટલે તમારો આખો દાખલો ખોટો પડે. એની કરતાં બેટર ઓપ્શન છે કે 2 સેકન્ડ કાઢીને એક વખત ચેક કરી લઈએ. હવે આપણે અકાઉન્ટ્સના જે સમ છે એમાં કોમા માર્કર યુઝ કરતા હોઈએ છીએ. હવે મેં એક રકમ લખું છું, બેલેન્સ શીટનું આપણું ટોટલ આ આવ્યું. હવે તમે મને કહો તમે કોમા ક્યાં દર્શાવશો? આપણે સાદી રીતે ગણીએ, એકમ, દશક, સો, કોમા, પછી 1000, 10000, કોમા, લાખ, 10 લાખ, કોમા.
આ કોમા ગણવામાં રહ્યા ને તો બેલેન્સ શીટ તમારી ટેલી જ નહીં થાય, કારણ કે આપણે ઉપર જે બેલેન્સ શીટ બનાવતા હોઈએ, બેલેન્સ શીટ એટલે કે વાર્ષિક હિસાબો, એમાં દરેક કોલમમાં તમારે કોમા દર્શાવવાનો. તમારું જે સાદું કેલ્સી હશે એમાં બધામાં ફોરેન કોમા માર્કર એટલે કે મિલિયનમાં કોમા, બિલિયન, ટ્રિલિયન એવી રીતના કોમા હશે, અને આપણે જે લખીએ છીએ એમાં આપણે સાદા ઇન્ડિયન કોમા એટલે કે લાખ, કરોડ, હજાર એવામાં દર્શાવવાના હોય. એટલે જો તમે આમાં જોઈને ઉતાવળ ને ઉતાવળમાં આના મિલિયન, બિલિયન, ટ્રિલિયનના કોમા દર્શાયા અને જો શિક્ષકને ખબર ના પડી તો તમારા માર્ક જઈ શકે છે. એટલે જો તમારી પાસે કેશિયોનું કેલ્સી હોય તો આ જે ડિસ્પ્લે બટન છે એને એક વખત પ્રેસ કરશો એટલે અહીંયા ઉપર હજાર, દસ હજાર, લાખ, કરોડ બધાના કોમા એની જાતે જ એ લોકો ઇન્ડિયન કોમાના ટાઈપમાં બતાવી દેશે, એટલે આપણી મહેનત પણ બચી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક કે એક ફંક્શન આ કેલ્ક્યુલેટરના અમને ડિટેલમાં સમજાયા, તો તમે આ વિદ્યાર્થીઓ માટે સમય કાઢીને આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે જ કંઈક ટિપ્સ એન્ડ ટ્રિક્સ વિદ્યાર્થીઓને આપતા રહેજો, જેથી કરીને એ લોકોનો બી સમય બચે. અને આપણે જે ગિવઅવેની વાત કરી હતી તે ગિવઅવે માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોર્મ આપેલું છે, એ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે. લકી 5 જણને કેશિયો ઇન્ડિયા તરફથી કેલ્ક્યુલેટર ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે, તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. અને બીજી વાત કે જે આપણા લાસ્ટ જે ગિવઅવે હતા એ લોકોના નામ બી અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલા છે, તો તમારો નંબર જે એની અંદર લાગ્યો હોય તમે ત્યાંથી ચેક કરી શકો છો. મને આશા છે કે તમે લોકો પણ એનજી 12 ડી લાઈને તમારા ઘરે સારામાં સારી પ્રેક્ટિસ કરીને સારામાં સારું રિઝલ્ટ મેળવશો, અને જેમ મેં મારું રિઝલ્ટ મેળવ્યું એવી રીતે તમે પણ તમારા સપનાનું રિઝલ્ટ ચોક્કસ હાંસલ કરશો. બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે મેં પણ સમય કાઢ્યો છે અને આમને પણ કાઢ્યો છે, અને સરસ રીતે એમને પ્રેઝન્ટેશન તમને આપ્યું પણ છે, તો એક લાઇક તો કરાય. અને તમને આ જે વિડીયોનો પ્રતિસાદ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે તમને વિડીયો કેવો લાગ્યો, એ તમને યુઝફુલ રહ્યો કે ના રહ્યો એ બી તમારે જણાવવાનું છે. તમે કશેકથી હરતા ફરતા આ ચેનલ પર આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો, તો નીચે રેડ કલરનું બટન હશે આ બાજુ, એને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.